જેમ કે બા માળા ફેરવતા હોય તો તેમાં મણકા તમે ભરી શકો તો એ માળાનું પણ એક જૂથ કહેવાય. પછી તમારી પાસે હોય માનો 10 લખોટી હોય 10 ચોકલેટ હોય આ વસ્તુને તમને શીખવાડ્યું આગળ તો એ શું કહેવાય જૂથ કહેવાય. સાથે હોય માનો 10 છોકરા ઊભા હોય તો એ 10 નું જૂથ કહેવાય. તો આપણે આજે શીખીશું 10 10 ના જૂથની ગણતરી. તો તમારી ચોપડીમાં પહેલા આપ્યું છે 10 ની ગણતરીનું જૂથ. પહેલા જુદી લાકડીઓ આપી છે, જુઓ આવી રીતના જુદી લાકડીઓ આપી છે. તો હવે આ લાકડીઓ ભણી અને આપણે અન્ય ભેગી કરી અને મૂકવાની છે. જેવી રીતના લાકડો કાપવા વાળો મજૂર હોય એમ જંગલમાં જઈને લાકડા કાપી લાવે અને પછી ભારો બાંધે, ભારો મીન્સ કે જૂથ ભેગું ભેગા લાકડા બાંધે ને, એ તો તમને ખબર પડતી જ હશે કે ભારો કોને કહેવાય અને જુદા કોને કહેવાય. તો એનો ભારો બાંધે એને શું કહેવાય, જૂથ કહેવાય. હવે કેવી રીતના આપણે અહીંયા શીખીશું, જુઓ અહીંયા મેં લાકડા પાડ્યા છે, કેરી પાડી છે, ચેરી પાડી છે, દિવાસી છે અને ફૂલ છે. તો આપણે પેલા આ લાકડીઓ છે એટલે લાકડીઓને ભેગી કરવાની છે. કેવી રીતના કરીશું, જુઓ 10 ગણવાની છે, 1 2 3. હવે આને બધી ભેગી કરી અને દોરીથી પાડી દેવાની છે. તો આપણે એને 10 ગણતરી કરી અને બીજી
હવે નીચે ચોકલેટ બધા એ ભાવે ને ભાઈ બધા એ ભાવે હવે ચોકલેટ કેટલી છે 9 ગુણ્યા 10 કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે આપણે આ 10 ચોકલેટ નું શું બનાવ્યું જૂલ શું બનાવ્યું જૂલ કેટલી બધી 1 2 હવે
કરવાનું છે કેટલી વાર બે વાર